तो बीजी तरफ भारतीय रिजर्व बैंक की माहिती मुजब देश में छेल्ला 7 वर्ष थी बैंक घोटाला अने फ्रॉड थी 100 करोड़ नुं नुकसान थयुं छे। बैंक कौभाड़मांथी कुल रकमनी 50% तो मात्र महाराष्ट्र में ज छे अने त्यार पछी दिल्ली, तेलंगाणा, गुजरात अने तमिलनाडुनो समावेश थाय छे। ज्यां 7 वर्षमां 2 लाख करोड़ना आर्थिक घोटाळा ध्यानमां आव्या छे त्यारे समग्र मामले पण कोंગી અગ્રણી અર્જુનભાઈએ ભાજપ સરકાર સામે આક્ષેપ કર્યા છે। દેશમાં બેંક કૌભાંડોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। અત્યારે જે આંકડાઓ આરબીઆઈના સામે આવ્યા છે મુજબ રોજના 100 કરોડ રૂપિયાનું બેંક કૌભાંડ થાય છે અને ડિપોઝિટરોના નાણાં ડૂબે છે અને ગેરકાનૂની કામ કરવાવાળાને પ્રોત્સાહન મળે છે અને એને કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી 7 વર્ષની અંદર લગભગ 2.5 લાખ કરોડના બેંક કૌભાંડો થયા છે। એક તરફ ઉદ્યોગોના દેવાઓ માફ થાય છે, અત્યાર સુધીમાં 9 લાખ કરોડ જેટલા દેવાઓ માફ કર્યા, 2.5 લાખ કરોડ જેટલા બેંક કૌભાંડ થયા અને છતાં સરકારના પેટનું પાણી હલતું નથી। એની સામે જે નાના જે 500,000થી માંડીને 1-2 લાખ રૂપિયાના જેને દેવું લીધું છે બેંક પાસેથી અને એ લોકો એમને આપી શકતા નથી તો એનું વ્યાજ માફ કરવું કે એનું દેવું માફ કરવું તો ક્યાંકની વાત રહી, પરંતુ એને દંડની વ્યાજ આપવામાં આવે છે અને એની સામે જે કૌભાંડકારો છે અને મોટા જે ઉદ્યોગગૃહો છે એના લેણાઓ માફ થાય છે અને કૌભાંડકારીઓ છે એ અહીંયાથી દેશ છોડી અને બીજા દેશોમાં વયા જાય છે। મારી ભારત સરકારને વિનંતી છે કે તાકીદે પગલાં લે અને ડિપોઝિટરોના નાણાં બચાવે અને બચેલા નાણાંમાંથી ખેડૂતોના નાના વર્ગના લોકો અને ઘરનું ઘર કે બનાનું વાહન લેના લોકોના દેવાઓ માફ કરે।